જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 200 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો આપણે લીધેલા છે. તો જોઈએ, મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને ક્યાં નામે ઓળખાય છે? પૂના ખાતે આવેલી છે અને સમાધિનું નામ છે ઓમ સમાધિ. ભદ્રમભદ્ર નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. તો એ છે ભદ્રમભદ્ર પોતે. કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ ખાડિયામાં. મૌન મંદિરના સ્થાપક કોણ હતા? પૂજ્ય શ્રી મોટા. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? ધરતીની આરતી. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? રવિશંકર મહારાજ હતા. જ્યારે 1 મે 1960 રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે તેમના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા અને આ પ્રોગ્રામનું આયોજન સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો એ છે મોહમ્મદ બેગડો. તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? અર્જુનના દ્રૌપદી વિજય માટે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દાંતીવાડા બનાસકાંઠામાં. ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? ગુજરાતી છે. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? ડોક્ટર હોમી ભાભા. ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસો ખાતે આવેલી છે. ક્યાં ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? ડોક્ટર હંસાબેન મહેતા. ગુજરાત બહાર પૂજ્યશ્રી મોટાએ ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો? કાવેરીને કાંઠે કુંભકોણમાં સ્થાપ્યો હતો. કવિ ભાલણે નળાખ્યાનની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી? નૈષધીય ચરિત અને નલચંપુ. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? બનાસ નદી પર. કવિ ભટ્ટીએ ક્યા મહાકાવ્યની રચના કરી હતી? રાવણવધની રચના કરી હતી કવિ ભટ્ટીએ. મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે અનુવાદ કર્યો હતો? અનટુ ધી લાસ્ટ. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો 2 ઓક્ટોબર 1869 રોજ. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌ પ્રથમ કાવ્યો કોણે આપ્યા હતા? કવિ નર્મદે આપ્યા હતા. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે અને તેનું મૂળ નામ શું છે? અમદાવાદમાં આવેલા છે અને તેનું મૂળ નામ છે સીદી બસીરની મસ્જિદ. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે? રિદ્ધિ શાહ. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ઉચ્છંગરાય ઢેબર બન્યા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય બનાવ્યું હતું અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર. ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? ક્યાં રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા ઓરિસ્સા રાજ્યમાં. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ.
હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? ગાંધીજીનું નિવાસસ્થાન હતું હરિજન આશ્રમ, એટલે સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ નામના ઓરડામાં ગાંધીજી છે તે રહેતા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ક્યુ સામયિક પ્રકાશિત થાય છે? શબ્દ સૃષ્ટિ પ્રકાશિત થાય છે. ગુજરાતનો સૌથી મોટો મરીન પાર્ક ક્યાં આવેલો છે? પોરબંદરમાં આવેલો છે. રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ ક્યાં નામે ઓળખાય છે? ટોડલિયાના નામે ઓળખાય છે. ગાંધીજી કયા રાજ્યના રાજવીની સરમુખત્યાર શાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? રાજકોટ. નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? મોરારજી દેસાઈ. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં ઈસવીસન 1905માં. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કર્કવૃત ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે અને ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક આવેલું છે. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. વિશ્વામિત્રી નદીને મગરોની નદી પણ કહેવામાં આવે છે. વિશ્વામિત્ર ઋષિના નામ પરથી આ નદીનું નામ વિશ્વામિત્રી નદી પડેલું છે. એ સિવાય પાવાગઢના ડુંગરોમાંથી આ નદી નીકળે છે. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા ક્યાં શહેરમાં આવેલી છે? વડોદરા શહેરમાં. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના ક્યાં પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજમાં જોવા મળે છે. કબીરપંથી સંતો ક્યાં નામથી ઓળખાય છે? સાહેબ, કબીર સાહેબ. ટોલ્સ્ટોયની વોર એન્ડ પીચ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જયંતી દલાલે કર્યો છે. અખા ઉપરાંત ક્યા કવિએ ઉત્તમ છપ્પા લખ્યા છે? કવિ શામળે પણ ઉત્તમ પ્રકારના છપ્પા લખેલા છે. સર્વોત્તમ છે અખાના છપ્પા. ગુજરાતના ક્યા શહેરમાં શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? અમદાવાદમાં. ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર ક્યા કુળના શાસનમાં સૌથી વધારે થયો? સોલંકી વંશ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના ક્યાં વિસ્તારમાં મૂકવામાં આવી છે? ખાડિયા વિસ્તારમાં, જે વિસ્તારમાં અખો રહેતા હતા. ગુજરાતના ક્યા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? દલપતરામ. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? 1972થી અમલમાં છે સરદાર આવાસ યોજના. સ્નેહ રશ્મિએ જાપાનના ક્યા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? તો એ છે હાઈકુ. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. તો એ છે માનવીની ભવાઈ. માનવીની ભવાઈ કૃતિ માટે પન્નાલાલ પટેલને 1985માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. હાલ સુધીમાં ગુજરાતના માત્ર 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે આવેલું છે. પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ? સુરતમાં ઈસવીસન 1836માં પ્રથમ ગુજરાતી શાળા શરૂ થઈ હતી. જ્ઞાનપીઠ
પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? માંડલી રાજસ્થાનમાં તેમનો જન્મ થયો હતો. તે મૂળ રાજસ્થાનના હતા. ગુજરાતી પરદા પર પહેલીવાર એરપોર્ટનું દ્રશ્ય રજૂ થયું હતું. તે નાટક કયું હતું? આત્માને ઓજલમાં રાખ. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે? કોલક નદી, જ્યાંથી મોતી આપતી કાલુ નામની ફિશ પણ મળી આવે છે. ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ ખાતે. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન. ખૂબ તડકો હોય ઉનાળાની ઋતુમાં ત્યારે સુલતાનોને રહેવા માટે નગીના વાડી છે તે બનાવવામાં આવી, જે કાંકરિયા તળાવની એકદમ મધ્યમાં આવેલી છે. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી? હાથી દાંતની ફૂટપટ્ટી મળી આવી છે. 1960ની 30 એપ્રિલ સુધી ગુજરાત ક્યાં રાજ્યનો ભાગ હતું? બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું ગુજરાત અને મહારાષ્ટ્ર, જેમાંથી 30 એપ્રિલ પૂરી થઈ અને 1 મેના રોજ 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવે છે. મહિપતરામ નીલકંઠે ક્યુ પ્રવાસ પુસ્તક રચ્યું હતું? મુસાફરીનું વર્ણન. રમણલાલ નીલકંઠનું તખ્તા લાયકી ધરાવતું નાટક ક્યુ છે? રાયનો પર્વત. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન સિવાય અન્ય બે કૃતિઓ કઈ છે? કાવ્યાનું શાસન અને છંદાનું શાસન છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં ક્યાં ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? જુગતરામ દવે. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? રાજમોહન ગાંધી. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપતી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. અનુસૂચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે? એકલવ્ય આર્ચરી એકેડેમી. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો? બાવળામાં થયો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનનો ગર્વો વડલો કોને ગણવામાં આવે છે? અખાભગતને. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? વેરાવળમાં ઈસવીસન 2008માં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? તો એ છે કસ્તુરબા ગાંધી, મહાત્મા ગાંધીજીના પત્ની શ્રી કસ્તુરબા ગાંધી. સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું નામ જણાવો. કરમસદ તેમનું વતન છે. નડિયાદમાં તેમનો જન્મ થયો હતો તેમના મામાના ઘરે. પૂછવામાં આવે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો, તો કરમસદ લખવાનું નથી. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો અને વતનનું નામ છે કરમસદ. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ, એ ઉદ્ગાર ક્યાં ભક્ત કવિના છે? નરસિંહ મહેતાના છે. જ્યારે તેમના પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે ઉપરની કડી છે તે નરસિંહ મહેતા બોલે છે. વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? 2.41 ચોરસ કિલોમીટરમાં આ બોટનિકલ ગાર્ડન ફેલાયેલો છે. ક્યાં આવેલો છે? વઘઈમાં. જિલ્લો પૂછે તો ડાંગ જિલ્લો. નરસિંહે પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજ્યો છે? ઝૂલણા છંદ. ગુજરાતની વિધાનસભાનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ, જે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે.
માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? ફિરોજી માખીમાર. તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા? ચંદ્રકાંત બક્ષી, તેજાબી પત્રકાર. જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? નર્મદા નદીમાં જોવા મળે છે. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? 30 કિલો ખોરાક ખાય છે એશિયાટિક લાયન એક દિવસમાં. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઉના તાલુકો છે. ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન કયું હતું? સમઢિયાળા, જિલ્લો ભાવનગર. 1844માં ગુજરાતમાં સ્થપાયેલી સૌ પ્રથમ અંગ્રેજી શાળાના હેડમાસ્ટર કોણ હતા? પાંડુરંગ હતા. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી ક્યાં અખાતને મળે છે? ખંભાતનો અખાત. 18મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો, તો તે છે નવલખા પેલેસ. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? અહમદ શાહ બાદશાહે બંધાવી હતી. ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું? ચંપારણ સત્યાગ્રહમાં. સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? મહીપતરામ રૂપરામ નીલકંઠ છે. ગુજરાતની સૌ પ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? બબલભાઈ મહેતાએ કરી હતી. ગુજરાતમાં કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે? 5 મુખ્ય બંધો આવેલા છે. તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? કાકરા પાર આવેલી છે. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ક્યાં જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવેલું છે સાપુતારા આદિવાસી મ્યુઝિયમ. નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલિનો અનુવાદ કોણે કર્યો છે? કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટે ગીતાંજલિ કૃતિનો અનુવાદ કરેલો છે. ગુજરાતમાં સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે? તો વોઠામાં સાત નદીઓનો સંગમ થાય છે. તેને યાદ રાખવા માટેનું સૂત્ર છે હા સામે માવા ખાસે. હા હાથમતી, સા સાબરમતી, મે મેસવો, મા માજમ, વાત્રક, ખા ખારી અને શે એટલે શેઢી. તો એ રીતે યાદ રાખી શકો. કઈ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? 14મી સદીમાં ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું? 137 વર્ષ સુધી મૌર્ય વંશનું શાસન છે તે ગુજરાતમાં હતું. મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. તેમનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક હતો, જેણે મૌર્ય સામ્રાજ્યને ખૂબ જ વિસ્તૃત કર્યું હતું. ગુજરાતમાં જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ પણ આવેલો છે. સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તાપી નદી પર. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? નર્મદા નદીના કિનારે. શિશુપાલ વધના રચિતા કોણ હતા? મહાકવિ માગ. સરસ્વતી ચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે? તુષાર શુકલ. પ્રસિદ્ધ જલારામ મંદિર ક્યાં આવેલું છે? વીરપુર ખાતે આવેલું છે. ક્યાં જિલ્લામાં આવેલું છે પૂછે તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મીવિલાસ પેલેસ છે જે વડોદરામાં આવેલો છે.
વડોદરાને મહેલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો ક્યાં નામે બોલાવતા હતા? લાલાજીના નામે બોલાવતા હતા. શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વરમાં આવેલો છે. મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? ત્રિભુવનદાસ ગજ્જર હતા, સુરત. વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર. ગુજરાતમાં સૌ પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું? લુણેજ ખાતેથી મળી આવ્યું હતું. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? પટોળા. પાટણના પટોળા છે તે ખૂબ જ વખણાય છે. પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના ક્યાં બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે ઉતર્યા હતા. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? 3 રાજ્યો સાથે જોડાયેલું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એ સિવાય પૂછે ક્યાં દેશ સાથે જોડાયેલું છે, તો પાકિસ્તાન દેશ સાથે પણ ગુજરાત સરહદ ધરાવે છે. વડોદરાનું ક્યુ મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. કવિ રાજેન્દ્ર શાહને 2001માં કાવ્ય ક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલો છે, કવિ રાજેન્દ્ર શાહને 2001માં. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું શાસન હતું તેને સુવર્ણયુગ ગણવામાં આવે છે. સોલંકી યુગને પણ ગુજરાતનો સુવર્ણયુગ કહે છે. ગુજરાતના સૌ પ્રથમ ગઝલકાર કોણ હતા? બાલાશંકર કંથારિયા હતા. તેઓને ગુજરાતી ગઝલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે? જેમ્સ ફર્ગ્યુસને અમદાવાદનું રત્ન કહી છે રાણી સિપ્રીની મસ્જિદને. નવલખી બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા. નાસિકની ગુફામાં વશિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરત નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું મનાય છે? સુરત એટલે સૌરાષ્ટ્ર. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? ટિપ્પણી નૃત્ય, જે ચોરવાડમાં બહેનો કરે છે. જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને ક્યારે બાંધ્યો? ઈસવીસન 1784થી 1789 દરમિયાન દિવાન મેરામણ ખવાસે આ કિલ્લો બનાવ્યો હતો. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલ. પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ હતા? વિનુ માંકડ હતા. ગંગાસતીની સાથે સાસરે આવેલ સ્ત્રીનું નામ શું હતું? પાનબાઈ હતું. પાનબાઈને ઉલ્લેખીને ઘણા બધા ભજનો છે તે ગંગાસતીએ લખ્યા છે. ગુજરાત ઇકોલોજી કમિશન ક્યાં શહેરમાં આવેલું છે? વડોદરામાં આવેલું છે ગુજરાત ઇકોલોજી કમિશન. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્રનો આકાર છે. ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી હતી? રોલેટ એક્ટ વિરુદ્ધ પડી હતી. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ કરી હતી. પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લિટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે? ઝેનોની. માત્ર 17 વર્ષની વયે સીતળાના કારણે આંખો ગુમાવવા છતાં
હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા? પંડિત સુખલાલજી. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી સુધી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવી હતી. 12 માર્ચ 1930 ના રોજ સાબરમતીથી શરૂ થાય છે અને 5 એપ્રિલના રોજ તે દાંડી પહોંચે છે અને 6 એપ્રિલના રોજ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ છે તે ગાંધીજી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ, જે ભુજ ખાતે આવેલું છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડાનું પાટનગર છે તે ચાંપાનેર હતું. રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? રઢુ ગામ છે, જિલ્લો ખેડા. પરંતુ જો વતન પૂછે તો સરસ્વણી છે તેનું વતન છે, એ પણ યાદ રાખજો. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર લાંબી અડાલજની વાવ છે. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે? સરસ્વતી નદીનો ઉલ્લેખ છે. ગુજરાતના કચ્છી ભીંતચિત્રોને ક્યાં નામે ઓળખવામાં આવે છે? કમાંગરી શૈલી. વીજળીને ચમકારે મોતીડા પરોવો પદ કોણે લખ્યું છે? ગંગાસતીએ લખ્યું છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગોરખનાથ છે, જે ગિરનાર પર્વત પર આવેલું છે. જૂનાગઢની અંદર ગિરનાર પર્વત છે તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધારે ડુંગળી પાકે છે. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલ છે? દાહોદ સાથે સંકળાયેલ છે. દાહોદ જિલ્લાની સરહદ છે તે બે રાજ્યોને સ્પર્શ કરે છે. કયા કયા રાજ્યો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજ્યા હતા? જયકૃષ્ણ ઠાકરને. ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? વઘઈ ખાતે. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? બ્રહ્મગુપ્ત. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? જલારામ બાપા. ક્યા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડોક્ટર મધુકર મહેતા આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલના ચેરમેન બન્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બનાવેલો? સયાજીરાવ ગાયકવાડે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ બનાવ્યો હતો વડોદરામાં. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? જામનગર જિલ્લો મોખરે છે. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનું કામ કરે છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી, એટલે કે LD ઇન્ડોલોજી, જે અમદાવાદમાં છે. ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ ક્યાં મળે છે? છુછાપુરામાં મળે છે. ગુજરાતની અધિકતમ 12 માસી નદીઓ કયા પંથકમાંથી વહે છે? દક્ષિણ ગુજરાતમાંથી વધારે પડતી 12 માસી નદીઓ વહે છે, જેમ કે તાપી, નર્મદા, મહી વગેરે. ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા? ખેડા સત્યાગ્રહ, જે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હતો. ક્યા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરનાર પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા અને તેની શરૂઆત તેઓએ અમરેલીથી કરી હતી. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો.
તો એ છે ગીત શેઠી અને હાલ પંકજ અડવાણી છે જે બિલિયર્ડ્સના ખેલાડી છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? અંધજન મંડળ છે જે અમદાવાદમાં આવેલું છે. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ, જે ભાવનગરમાં આવેલ છે. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા માટે કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? કરશનદાસ મૂળજીને. અહીં તમે પ્રથમ ફોટોમાં જોઈ શકો, આ છે કરશનદાસ મૂળજી અને તેના પરથી હાલમાં જ એક મૂવી પણ બનેલું છે જેનું નામ મહારાજ છે, જેમાં આમિર ખાનના છોકરાએ ખૂબ જ સારી એવી એક્ટિંગ કરેલી છે. કરશનદાસ મૂળજીનું પાત્ર છે તેઓએ ભોગવેલું છે. કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? તેરા ગામ, જ્યાં માતાનો મઢ આવેલો છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? કચ્છ જિલ્લો, જે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા શહેરમાં. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદ શંકર ધ્રુવે કહ્યું છે. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર. સૌ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? નરસિંહ મહેતા હતી. આ મન પાંચમના મેળામાં ગીતના કવિ કોણ છે? રમેશ પારેખ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? જહાંગીરનું રાજ હતું અને જહાંગીરે જ પરવાનગી આપી હતી વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ત્યારબાદ 200 વર્ષ સુધી તેણે ભારતને ગુલામ બનાવ્યું હતું. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ, અમૃતલાલ ઠક્કરે. મદ્રાસ રાજ્યના સૌ પ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. વિશ્વમાં સર્વપ્રથમ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે જે વિશ્વમાં પ્રથમ હોય? ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતમાં થઈ છે. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર કે જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર, ગુજરાતનું કુદરતી સૌથી મોટું સરોવર. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? ઈસવીસન 1934માં વડોદરામાં રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. ટેક્સટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા અટીરાની સ્થાપના કોણે સાથે મળીને કરી હતી? ડોક્ટર વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર, આ ત્રણેય મળીને અટીરાની સ્થાપના અમદાવાદમાં કરી હતી. સિદ્ધહેમ શબ્દાનું શાસન કયા સાહિત્ય પ્રકારમાં લખવામાં આવ્યો છે? હેમચંદ્રાચાર્ય દ્વારા આ લખવામાં આવ્યો છે અને તે દુહા સાહિત્ય પ્રકારમાં લખાયેલો છે. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ શું છે? ભણકારા. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક ક્યાં નામે ઓળખાય છે? તો તેને જોંક કહે છે. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? મુંદ્રામાં આવેલું છે. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી.
મનુભાઈ ત્રિવેદી ક્યા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. આઈટી સીટીઆઈનું પૂરું નામ જણાવો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આઈટી સીટીઆઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. 1907માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? રણજીત વિલાસ પેલેસ છે. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? 385 કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી. ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી હતી? બાલાશંકર કંથારિયા. પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? જેઠવા રાજવંશ. લાકડીના બે દંડા વડે રમાતો રાસ ક્યાં નામે ઓળખાય છે? લટુકા રાસ તરીકે ઓળખાય છે. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? ભુજ છે. કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે? ધામણકા. ગુજરાતમાં પહેલી મેનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? ગુજરાત સ્થાપના દિન 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ 1 મે છે. એ સિવાય 1 મેના રોજ મજદૂર દિવસ પણ ઉજવવામાં આવે છે. અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર છે. આઈપીઆરનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીતના રચિતા કોણ છે? અવિનાશ વ્યાસ. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ ક્યાં ભગવાનની આરાધના કરેલી? શિવ ભગવાનની, જ્યાં ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે ભાવનગરમાં તે ખાતે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ક્યાં જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ હતા. ગુજરાતના ક્યા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હતા? અબ્બાસ તૈયબજી. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો છે, જેની અંદર 3 તાલુકા આવેલા છે. કાકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું છે? ઈસવીસન 1451માં. જેના કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના ક્યાં શહેરમાં જોવા મળે છે? પાટણમાં જોવા મળે છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સહસ્ત્રલિંગ સરોવર બનાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા? સ્વામી ગંગેશ્વરાનંદજી હતા. ખંભાતનું પૌરાણિક નામ શું છે? સ્તંભતીર્થ. ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઈ છે? અમદાવાદ હેરિટેજ વોક છે. ગુજરાતના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ ક્યા નાટકમાં સંગીત આપેલું? લવકુશ પાને સીતાત્યાગ. નાસિકની ગુફામાં વશિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરત નામ પરથી ગુજરાતના ક્યા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે? સૌરાષ્ટ્ર. ઘનશ્યામ ક્યા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? પાંચમું સ્થાન છે. ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું છે? ઉડારાસ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, ભદ્રંભદ્ર નવલકથાના મુખ્ય પાત્રનું નામ શું છે? પ્રશ્નની અંદર જ તેનો જવાબ છે. બીજો પ્રશ્ન, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ટોટલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, દાંતીવાડા, જૂનાગઢ, નવસારી અને આણંદ ખાતે. તો એમાંથી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. 3, કબીરપંથી સંતો ક્યાં નામથી ઓળખાય છે? 4, ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? 4-4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. PDF માટે ટેલિગ્રામમાં તમે GK વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી તમને આની PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.